સ્ટાન્ડર્ડ 8 સ્વાધ્યાય 15.2 એનો ક્વેશ્ચન ચોથો છે. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ખોટા વિધાનો સુધારીને લખો. જે બિંદુનું એક્સ નિર્દેશાંક શૂન્ય હોય એનો મતલબ કે એક્સ શૂન્ય અને વાય નિર્દેશાંક શૂન્ય તેર સંખ્યા હોય, એટલે ગમે એ હોય, 1 2 3 4 5 6 ગમે એ, બરાબર, એટલે વાય લખીએ, તો તે બિંદુ વાય અક્ષ ઉપર આવેલું હોય. હવે તમે આ જુઓ, આપણે આગલા દાખલામાં એમ કીધું છે કે આ બિંદુ હે હે એને એક્સ અહીં નીચે લીટો કરીએ તો એક્સ શું થાય? શૂન્ય થયું ને. આનો સી બિંદુ શું થયું? શૂન્ય. અને વાય તો કે 3, બરાબર. તો એનો મતલબ એમ થયું કે આ બિંદુ ક્યાં આવેલું છે? વાય અક્ષ ઉપર છે ને, વાય અક્ષ ઉપર. એટલે તો આ સાચું કહેવાય ને વિધાન, કારણ કે જેનો એક શૂન્ય હોય અને બીજું બિંદુ શૂન્ય સિવાયનું કોઈ પણ, એક હોય, બે હોય, ત્રણ હોય, તો એ ક્યાં આવેલું છે? વાય અક્ષ ઉપર છે. એક શૂન્ય હોય અને વાય શૂન્ય ન હોય તો એ બિંદુ વાય ઉપર આવેલું છે. હવે જેનો વાય નિર્દેશાંક શૂન્ય હોય, આ બિંદુ જુઓ, બરાબર, પેલા આપણે લખીએ વાય શૂન્ય અને એક શૂન્ય, એક્સ નિર્દેશાંક 5 છે તો આ બિંદુ વાય અક્ષ ઉપર આવેલું છે. આપણે અહીં બાજુમાં છે તો એનું જ ઉદાહરણ લઈએ. વાય શૂન્ય કીધું ને, એટલે વાય અહીંયા હશે અને એક શું છે? 5. તો આ બિંદુનું કહેવા માગે ને, તો આ બિંદુ વાય અક્ષ ઉપર આવેલું છે કે આને આમ લખાય 5 0? આ બિંદુ આ વાય અક્ષ ઉપર આવેલું છે કે એક્સ અક્ષ ઉપર? એક્સ અક્ષ ઉપર આવેલું છે ને. તો આ વિધાન છે ખોટું, કારણ કે આ બિંદુ ક્યાં આવેલું છે એમ લખવાનું, એક્સ અક્ષ પર આવેલું છે. સમજાણું? એની એમ કીધું કે વાય શૂન્ય છે તો પેલા મૂકી દેવાનું, એક્સ 5 છે. હવે તમે જોવો, વાય શૂન્ય હોય, એક શૂન્ય હોય, બિંદુ વાય ઉપર આવેલું હોય, વાય શૂન્ય હોય, બિંદુ એક્સ ઉપર આવેલું હોય. ઉદ્ગમ બિંદુનો નિર્દેશાંક શૂન્ય શૂન્ય હોય, સાચું. આ ઉદ્ગમ બિંદુઓ એનો નિર્દેશાંક શું થાય? શૂન્ય શૂન્ય. રેડી? તો સાચું આ આવડી જાહે. હાલો,